नमस्कार, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો ગઈકાલે ઉત્તરાયણ હતી, આજે વાસી ઉત્તરાયણનો તહેવાર છે. ધામધૂમથી તેની ઉજવણી થઈ રહી છે. તેવામાં 108ના કોલ્સમાં ધરખમ વધારો થયો છે. ગઈકાલે 108 ઇમરજન્સીના કોલમાં વધારો જોવા મળ્યો. ઉત્તરાયણને દિવસે જ કેસ વધ્યા હતા. દોરી વાગવાની ઘટનાઓ રાજ્યમાં વધારે બનવા પામી છે. 240 લોકો કે જેમને ગઈકાલે દોરી વાગવાને કારણે ઈજા થઈ છે. રાજ્યમાં 2639 જેટલા ઇમરજન્સી કોલ નોંધાયા, જેમાં 2639માંથી 2275 કોલ જે હતા તે તુરંત જ તેને લઈને કામગીરી કરવામાં આવી. એનિમલ માટેની કરુણા હેલ્પલાઇનમાં પણ એટલા જ કોલ્સ આવ્યા. પશુને લગતા 800થી વધારે કોલ આવ્યા. પક્ષીઓને લગતા 568 કેસ આવ્યા. તે રીતે ઇમરજન્સી કોલમાં વધારો થયો છે, કેમ કે ગઈકાલે ઉત્તરાયણનો તહેવાર હતો. દોરી વાગવાને કારણે ઈજાઓ પહોંચી હતી. 240 જેટલા લોકોને ઈજાઓ પહોંચી. તો બીજી બાજુ જે આ બોલ પક્ષીઓ છે કે તેમને પણ આકાશમાં ઉડાન ભરતી વખતે પતંગની દોરીઓ વાગવાની ઘટનાઓ ખૂબ વધી હતી. અમદાવાદની અંદર જે રીતે ઇમરજન્સી કોલ વધ્યા હતા અને ત્વરિત જ તેને લઈને કામગીરી કરવામાં આવી રહી હતી. 2275 કોલ પર કામગીરી કરવામાં આવી. એનિમલ માટેની કરુણા હેલ્પલાઇન જે છે તેની પર પણ કોલ્સ આવ્યા હતા. ભાવનગરના ભરતનગરમાં યુવાન છત પરથી પટકાયો હતો. યોગેશ્વરનગરમાં રહેતો યુવક અગાસી પરથી પલાઠી વાળીને બેઠો હતો અને ત્યાંથી નીચે પટકાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જો કે યુવકની હાલત ગંભીર જણાઈ રહી હતી. આ તરફ સેલવાસમાં પતંગની દોરીથી યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. ગાલ અને હોઠ કપાતા યુવાનના મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી યુવાનને સેલવાસ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોઢા પર 15 જેટલા ટાંકા આવતા યુવાનને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. રાજ્યમાં સામાન્ય નાગરિકની જેમ જ નેતાઓએ અને અભિનેતાઓ તેમજ કલાકારોએ પણ ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. રાજકોટમાં દેવાડત ખવડ, આણંદમાં કીર્તિદાન ગઢવી, સુરતમાં અભિનેતા ધર્મેશ વ્યાસ કે જેઓએ ઉત્તરાયણની મજા માણી હતી. તો જે રીતે આજે વાસી ઉત્તરાયણનો તહેવાર છે, આજે પણ જે પતંગ ચગાવી મજા માણવામાં આવશે. તો ગઈકાલે જે સેલિબ્રિટીઝ છે તેમને પણ પોતાની ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સુરતમાં અભિનેતા ધર્મેશ વ્યાસ, રાજકોટમાં દેવાયત ખવડ, આણંદની અંદર કીર્તિદાન ગઢવી. કીર્તિદાન ગઢવીએ તેમના વતન જઈ ઉજવણી કરી હતી ઉત્તરાયણની. ઉત્તરાયણની ઉજવણી રાજ્યમાં ધામધૂમપૂર્વક થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, કૃષિમંત્રી રાઘવજી પટેલે, વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે, તો ગાંધીનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે, જામનગરમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયા તથા વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે ઉત્તરાયણની મજા માણી હતી. વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. અતુલ રેલવે સ્ટેશન નજીક કોઈક ઈ સમયે રેલવે ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂક્યો હતો. આ દરમિયાન રાજધાની ટ્રેન પસાર થઈ હતી અને પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ચાલકે તાત્કાલિક અતુલ રેલવે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. તો રેલવે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને આ મામલાની ગંભીરતાથી જોતા ખુદ જ સુરત રેન્જ IG પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું અને FSL સહિત ડોગ સ્ક્વોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જોકે સદનસીબે ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો, પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી.
ત્યારે હાલ તંત્ર અને પોલીસ પિલ્લર મૂકનારોને શોધવા માટે ચક્રો ગતિમાન કરી ચૂકી છે. दिल्ली ऑगस्ट क्रांति राजधानी गाड़ी गई थी उस ट्रैक में यहाँ एक साइड में आपने शायद देखे होंगे पिलर्स लगे हुए उसमें से एक पिलर लेके यहाँ सम मिसक्रियंस डिरेलमेंट करने के अटेम्प्ट से वो बीच में ट्रैक के पीछे डाला था. वो ट्रेन उसके ऊपर चढ़ने के बाद पता चला वो ट्रैक में लगा हुआ है. इमीडिएटली जो ट्रेन का मैनेजर है ही इन्फॉर्म टू द लोकल स्टेशन मास्टर एंड उसके जरिए पुलिस को भी पता चला. Now we are conducting investigation. कौन ये कर सकते हैं उसके बारे में सस्पेक्ट्स का भी ढूंढें. साथ साथ साइंटिफिक FSL टीम के जरिए भी निरीक्षण हो रहे हैं. ट्रैकर डॉग से भी हम कोशिश करें जो सस्पेक्ट्स किस दिशा से आए और गए उसके बारे में अभी तपास चल रहे. अहमदाबाद में रिंग रोड पर हिट एंड रन की घटना में दंपति की मौत हुई है. रिंग रोड पर गामड़ी चौकड़ी पास हिट एंड रन की घटना बनी थी जैसे अजाण्या वाहनों की अड़फेटे बाइक पर जा रहे दंपति घटनास्थले मौत थी. बाइक सवार दंपति ने अड़फेटे लीधा बाद अजाण्यो वाहन चालक फरार थी गयो. हाल तो पुलिस फरार वाहन चालकों ने शोधवा वधु तपास हाथ धरी छे. પોરબંદરની અંદર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ મામલો વિચકાયો હતો. પોરબંદરની અંદર બે કાર આમને સામે ટકરાયા બાદ બંને જૂથો જે બંને કારમાં લોકો સવાર હતા તે આમને સામે આવી ગયા હતા અને બંને વચ્ચે અથડામણ થવા પામી હતી. કાર અથડાવા મામલે ફાયરિંગ પણ થયું હતું. ફાયરિંગમાં એક જૂથના બે સભ્યોના મોત થઈ ચૂક્યા છે. કલ્પેશ ભૂતિયા અને રાજ દેશવાલાનું મોત થયું છે. સમગ્ર મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે. तो हाल पुलिस तपास कर रही है क्योंकि के पोरबंदर वीर भनुनी खांभी नजीक आ बनाव बन्यो हतो. बन्ने कार धड़ाका भेर अथड़ाई थी एक बीजा साथे अने त्यारबाद कार अथड़ावा बाबते थईने मगजमारी शुरू थई हती. पछी बन्ने जूथो आमने सामने आवी गया हता. कार में सवार लोको वच्चे जे झगड़ो थयो हतो त्यारबाद फायरिंग की घटना थवा पामी हती अने आ फायरिंग में बे लोकोना मौत थई चूक्या छे. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્ય દેશ અને વિશ્વમાં કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. વિશ્વમાં કોરોનાની વાત કરવામાં આવે તો વિશ્વની અંદર છેલ્લા 24 કલાકની અંદર જે આંકડાઓ સામે આવ્યા છે જે અનુસાર 30.75 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ 24 કલાકમાં કુલ મોતનો આંકડો 7,464 પર પહોંચ્યો છે. એક્ટિવ કેસનો આંક 5.30 કરોડ પર પહોંચ્યો છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 32.38 કરોડ થઈ છે. વિશ્વની અંદર સંક્રમણમાં સતત વધારો. અમેરિકાની અંદર 7.8 લાખ કેસ નોંધાયા છે. યુકેમાં 99,652 કેસ નોંધાયા છે કોરોના સંક્રમિત. 24 કલાકના આંકડાઓની આપણે વાત કરી રહ્યા છીએ. ફ્રાન્સમાં 3.29 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે છેલ્લા 24 કલાકમાં. હવે વાત રાજ્યની કરવામાં આવે તો રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 10,019 કેસ નોંધાયા છે જેને કારણે હાલ તો લોકો હવે સાવચેતી રાખવાની શરૂઆત કરી દીધેલી છે. સાથે જો વાત કરીએ તો ડિસ્ચાર્જ દર્દી તેની સામે ફક્ત 4,831 નોંધાયા છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 2 દર્દીના કોરોનાને કારણે મોત થઈ ચૂક્યા છે. સંક્રમણ સતત વધી રહ્યું છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 55,798 પર પહોંચી ચૂક્યો છે. હાલ તમામ લોકોની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.73% રહેવા પામ્યો છે.
नवा केसनी संख्या 10,019 नोंधाई छे। बे दर्दीना मौत थई चुक्या छे। अमदावादनी अंदर सौथी वधारे 3,000 थी वधारे केस नोंधाया छे। बीजा क्रमे सूरत, त्यारबाद वडोदरा अने त्यारबाद अन्य शहेरोनी अंदर संक्रमण नोंधायुं छे। जामनगर अंदर जिला कलेक्टर कोरोना संक्रमित थई चुक्या छे। तेवरी तबियत ना तंदुरस्त रहता तेने रिपोर्ट करावियो हतो अने त्यारबाद कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो हतो। डॉक्टर सौरभ पारघीनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। तबियत बगड़ता तेने रिपोर्ट करावियो अने रिपोर्ट करावता ज संक्रमित थता हवे तेवो होम आइसोलेशन मां सारवार मेळवी रह्या छे। जामनगर शहेरनी अंदर जे रीते संक्रमण वधी रह्यु छे तेवामां हवे जामनगर जिला कलेक्टर पण कोरोना संक्रमित थया छे। जामनगर जिला कलेक्टर कोरोना संक्रमित थया छे। डॉक्टर सौरभ पारघीनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। जे रीते राज्यनी अंदर सतत कोरोना संक्रमण वधी रह्यु छे हवे अधिकारीओ पण कोरोना संक्रमित थई रह्या छे। उल्लेखनीय छे के गृह राज्यमंत्री हर्ष सघवी पण कोरोना संक्रमित छे तेવામાં जामनगर जिला कलेक्टर पण हवे कोरोना पॉजिटिव थया छे। अगर बात करवामां आवे तो शक्तिपीठ अंबाजी मंदिर आजथी दर्शनार्थीओ माटे बंद करी देवामां आव्यु छे। कोरोना संक्रमण वधी रह्यु छे जेने जोता निर्णय लेवामां आव्यो आजथी 22 जानुआरी सुधी अंबाजी मंदिर बंद रहेशे। दर्शनार्थीओ माटे मंदिरना द्वार बंद कराया छे। अंबाजी मंदिरमां प्रागटोत्सव कार्यक्रम पण रद्द करी देवामां आव्यो छे। कोरोना केस वधता आ निर्णय लेवामां आव्यो। सवार अने सांजनी आरतीना ऑनलाइन दर्शन करी शकाशे। व्यवस्था करवामां आवेली छे के आप ऑनलाइन दर्शन करी शको परंतु रूबरू जई अम्बाना दर्शन नहीं करी शकाय केम के जे रीते संक्रमण वधी रह्यु छे अने ते रीते भक्तोनुं जे घोड़ापूर उमटतुं हतुं अने तेવામાં તહેવાર છે શનિ રવિની રજા છે જેને જોતા જ મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રહેશે। शक्तिपीठ अंबाजी मंदिर आज थी बंद रहेशे। 22 जानुआरी सुधी मंदिर बंद राखवानो निर्णय करायो छे। राज्यनी अंदर कोरोना संक्रमण सतत वधी रह्यु छे। छेल्ला 24 कलाकमां 10,019 केस नोंधाई चुक्या छे। जेमां अमदावादनी वात करीए तो अमदावादमां सौथी वधारे कोरोना संक्रमण छे। अमदावादमां 24 कलाकमां सौथी वधारे 3,090 केस नोंधाया छे। जो कि हवे पण लोको जागृत थईने टेस्ट करवा पहोंची रह्या छे। अमदावादनी अंदर टेस्ट करावता लोकोनी संख्या पण वधी छे जेनी सामे केसमां पण उछाळो आव्यो छे। केम के जे ओमिक्रॉन वेरियंट छे जेनी फैलावानी झड़प वधारे छे तेने कारणे लोको वधु संक्रमित थई रह्या छे अने હવે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। બ્રિંદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી બ્રિંદા, અમદાવાદની અંદર સૌથી વધારે સંક્રમણ, કયા પ્રકારની તૈયારીઓ હાલ તંત્રની? બિનલ, જો વાત કરીએ તો અમદાવાદની અંદર છેલ્લા કેટલાય અઠવાડિયાથી કેસોનો વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો ગઈકાલે 3,090 જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા હતા, જેના પગલે જો વાત કરે બિનલ તો જે રીતે અમદાવાદના તમામ જે ટેસ્ટિંગ ડોમ છે તેને વધારી દેવામાં આવ્યા છે। ખાસ તો જો વાત કરીએ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની તો 165 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। હાલ જો વાત કરીએ તો વસ્ત્રાપુરની તો તે જગ્યા પર પણ જે ડોમ બનાવવામાં આવ્યો છે, જે ટેસ્ટિંગ ડોમ જે છેલ્લા કેટલાય સમયથી બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાના જે કેસ
केसों वध्या छे तेना कारणे हवे फरीथी अमदावादनी अंदर टेस्टिंग डॉम जे छे ते फरी कार्यरत करवामां आवी रह्या छे। खास जो वात करीए जे माइक्रो कंटेनमेंट विस्तारों छे तो तेनी अंदर सरखेज बोड़कदेव जोधपुर खास वात करीए पालड़ी वस्त्रापुर वाड़ज नवा वाड़ज गोमतीपुरा गोकुल पार्क सोसायटी एटले के जीवराज पार्कना जे विस्तारों छे आ तमाम विस्तारों एवा छे के जे माइक्रो कंटेनमेंट झोननी अंदर हाल राखवामां आव्या छे। जे रीते कोरोनाना केस वधी रह्या छे तेने जोता कोर्पोरेशन द्वारा तमाम जे लोको छे के जे हळवा लक्षणों साथे पण जणाता होय तो तेवा लोकोना टेस्टिंग वधारवामां आवी रह्या छे। साथे ज आरटीपीसीआर जे टेस्ट छे तेने 9 जेटली लेबने कोलाबरेट करवामां आवी छे के जे માત્ર 4-5 કલાકની અંદર પણ જે આરટીપીસીઆરના જે રિપોર્ટ છે તે આપી દેશે। ખાસ તો જો વાત કરીએ તો જે 9 જેટલી જે લેબ છે તેની અંદર આરટીપીસીઆરના જે રિપોર્ટ છે તે ફ્રીમાં કરવા માટેની પણ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને ફક્ત અમદાવાદના જેટલા પણ વિસ્તારો છે કે જેટલી પણ જગ્યાઓ છે ત્યાં જે પણ લોકો કોરોનાની વેક્સિન નથી લીધી તેવા લોકોને એન્ટ્રી નથી આપવામાં આવી રહી। સાથે જ 2 ડોઝના સર્ટિફિકેટ બતાવવા પણ જરૂરી બન્યા છે। અમદાવાદ કોર્પોરેશન સંચાલિત જેટલી પણ બિલ્ડિંગો છે જેટલી પણ ઇમારતો છે તેની અંદર કોરોના ટેસ્ટિંગ ડોમની પણ શરૂઆત કરવામાં આવી છે। સાથે જ કાંકરિયા જે છે કાંકરિયા લેક ફ્રન્ટ છે ત્યાં પણ કોરોનાના ડોમ જે છે ટેસ્ટિંગ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। આરટીપીસીઆર ટેસ્ટ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। તમામ જાહેર જે સ્થળો છે તે જગ્યા ઉપર એએમટીએસ બીઆરટીએસ હોય તે તમામ જગ્યા ઉપર 50% જે કેપેસિટી સાથે એએમટીએસ અને બીઆરટીએસ શરૂ કરવામાં આવી છે। એટલે કે કોરોનાના જે વધતા કેસ છે તેને લઈને આ તમામ નિર્ણય લેવામાં આવ્યા છે। માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની જો વાત કરવામાં આવે તો હાલ જેટલા પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે બિનલ તેને બીજા લોકો સંક્રમિત ન થાય તેના માટે પણ સંજીવની વાન જે છે તેને વધારે એક્ટિવ કરવામાં આવી છે। ખાસ જે રીતે ઓમિક્રોન વેરિયન્ટ જે છે તે ઝડપથી ફેલાય છે જેના કારણે આસપાસના લોકો સંક્રમિત ન થાય તેના માટે સંજીવની વાન સાથે જે કોર્પોરેશનની જે બીજી સુવિધાઓ છે કે જે ટેસ્ટિંગની સુવિધાઓ છે આરટીપીસીઆર ટેસ્ટ છે રેપિડ ટેસ્ટ છે તેની પણ વ્યવસ્થા વધારે કરવામાં આવી છે અને ઘર ઘર જે હર ઘર સેવા જે છે તે પણ શરૂ કરવામાં આવી છે। એટલે કે જે રીતે અમદાવાદની અંદર હવે કોરોનાના જે કેસ વધી રહ્યા છે તે ચોક્કસથી કહી આપે છે કે અમદાવાદમાં 3000 જે ન્યુ કેસ જે નોંધાયા છે તે અમદાવાદ માટે ક્યાંક ને ક્યાંક ખતરા સમાન છે। જી બિનલ જી બૃંદા, સમગ્ર માહિતી આપવા બદલ જોડાવા બદલ આભાર। બૃંદા, જે રીતે સમગ્ર વિગતો આપી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ સજ્જબંધ જોવા મળી રહી છે, લોકો પણ હવે સાવચેત થઈ રહ્યા છે અને કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે જેથી કરીને સંક્રમણને વધતું અટકાવી શકાય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે, તેવામાં આજે તેઓ ખાસ મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરી શકે છે અને સાથે જ તેઓ રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતાઓ છે। ચૂંટણી સમયે તેઓ અલગ અલગ નેતાઓ સાથે પણ બેઠક કરે તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે અને તેઓ રાજ્યપાલ સાથે તેમજ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાના છે। આજે તેઓ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી શકે છે, બેઠક કરવાના છે। આ તરફ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે। વિજય સુવાળા આજે રાજીનામું આપવાના છે અને ત્યારબાદ તેમના જે સમર્થકો છે ચાહકો છે તે પણ આમ આદમી પાર્ટી સાથેથી છેડો ફાડી શકે છે। ઉત્તર ગુજરાતના જાણીતા ગાયક છે વિજય સુવાળા, તો આપને હવે તેઓ અલવિદા કહેશે। આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા હતા, હવે તેનો નિર્ણય છે કે તેઓ રાજીનામું આપશે। આજે તેઓ રાજીનામું આપવાના છે, જોકે કયા કારણોસર તેઓ રાજીનામું આપી રહ્યા છે અને શું તેઓનું આગામી કદમ હશે તે જાણી શકાયું નથી, પરંતુ તેઓ આજે રાજીનામું આપવાના છે અને તેને જોતા આમ આદમી પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે। રાજ્યની અંદર સતત ઠંડી પણ વધી રહી છે, લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે।
उत्तर भारत में थई रहेली हिमवर्षानी टाढ छे गुजरात सुधी अनुभवाई रही छे। गुजरात में छेल्ला त्रण दिवसथी काठेल ठंडीनुं मोજું ફરી વળ્યું છે। महानगर अमदावाद में पण हाडथी જેવતી ठंडी छे अने भारे पवनो पण फूंकाई रह्या छे। अमदावाद में लघुत्तम तापमान 12.4 डिग्री नोंधायुं छे तो वहेली सवारे अमदावाद ना केटलाक विस्तारों में धुम्मसनुं साम्राज्य पण જોવા મળ્યું હતું। हवामान विभाग द्वारा बे दिवसनी जे कोल्ड वेवनी आगाही करवामां आवी हती जेना पगले अमदावादमां छेल्ला बे दिवसथी वहेली सवारे धुम्मस भर्युं वातावरण जोवा मळी रह्युं छे। कोल्ड वेवनी जे आगाही करवामां आवी हती तेना कारणे फॉगी एटमोस्फियर अमदावादमां जोवा मळी रह्युं छे। खास तो जे रीते उत्तर भारतमां जे हिमवर्षा थई हती जेना पगले आगामी 3 दिवस सुधी हवामान विभागे कोल्ड वेवनी आगाही करी हती, जेना पगले अमदावादमां 12.4 डिग्री तापमान नोंधायुं हतुं। सौथी वधु ठंडु शहेर जे छे ते નલિયા નોંધાયું હતું, ત્યારે અમદાવાદની અંદર वहली सवारे जे फॉग वाळू वातावरण हतुं जेना कारणे लोकोने वाहनोनी लाइट चालू करीने अवर जवर करवी पड़ी रही थी। एटले के जे रीते जे वातावरणमां जे पलटो आव्यो छे तेना कारणे आगामी 3 दिवस हजी पण अमदावादमां सौथी वधारे ठंडी पड़शे। हवामान विभागनी जे आगाही करवामां आवी हती के आगामी 3 दिवस जे ठंडी भर्युं जे वातावरण छे जेना पगले वहली सवारे आज प्रमाणे हेडलाइटनी लाइट जे छे ते चालू करीने लोकोने अवर जवर करवी पड़ी रही थी। एटले के जे वातावरणमां पलटो अमदावादमां सौथी वधारे ठंडीनो चमकारो जोवा मळी रह्यो छे। वहेली सवारे अने मोड़ी सांजे अमदावादना वातावरणमां जे पलटो आव्यो छे तेना कारणे मॉर्निंग वॉकर्समां पण घटाडो जोवा मळी रह्यो छे। कैमरा पर्सन मुंजल भट्ट साथे बृंदा रावल, मंतव्य न्यूज़, अमदावाद। ભાજપની યોગી સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય આક્ષેપ પ્રમાણે જ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। અખિલેશ યાદવની હાજરીમાં સ્વામી પ્રસાદ મૌર્ય, ધર્મસિંહ સૌની સહિતના ભાજપના 6 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા। સમાજવાદી પાર્ટીના લખનૌના કાર્યાલય ખાતે તેઓ ધારાસભ્યો સાથે પહોંચ્યા હતા તો ભાજપને સ્વામીના રાજીનામાથી ચૂંટણી પહેલા ઝાટકું લાગ્યું છે। સ્વામીએ દાવો કર્યો છે કે યોગી સરકારના બીજા મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ ભાજપ છોડવાની તૈયારીમાં છે। સ્વામી પ્રસાદ સાથે ભાજપ છોડનાર એક ધારાસભ્યએ તો ગઈકાલે એવો પણ દાવો કર્યો કે ભાજપના 100 જેટલા ધારાસભ્યો પાર્ટી છોડવા માટે રાહ જોઈ રહ્યા છે। और जो लोग खबर को देख रहे होंगे वो जानते होंगे कि लगातार विकेट गिर रहे थे उधर पर। हालांकि हमारे बाबा मुख्यमंत्री क्रिकेट खेलना नहीं जानते, अगर वो क्रिकेट भी जानते होते अब तो उनसे कैच छूट गया। ये जो लोग गिनती गिन रहे थे, कभी 80 कभी 20 और कहते थे 3/4 सीटें जीत करके आ रहे हैं। अभी कुछ दिन पहले हम लोगों ने कहा था कि मुख्यमंत्री जी कोई रटने वाला अध्यापक लगा लो जो आपको रटाए, क्योंकि 4.5 साल में आपने बिजली का कारखाने का नाम नहीं रट पाए। अब मुझे लगता है कि रटने के साथ साथ उन्हें गणित का भी अध्यापक रहना पड़ेगा। ये जो 80 और 20 की बात कर रहे हैं, 80% लोग तो समाजवादी पार्टी के साथ समर्थन में खड़े ही हो गए थे। उन समाजवादी पार्टी के साथ जो गठबंधन था उसके साथ खड़े ही हो गए थे। और जिन जिन लोगों ने आज मंच को देखा होगा, इस मैदान को देखा होगा और स्वामी प्रसाद मौर्य जी की बात सुनी होगी,